તાજેતરમાં ડીસા શહેરમાં નકલી ઘીના કારોબારીઓ ચર્ચામાં છે. ડીસા શહેરના રિસાલા બજારમાં જતીન મોદી નામના શખ્સે ઝેરી દવા ગટગટાવી દીધા બાદ જતીન મોદીની માતાએ જતીનના આત્મહત્યાના પ્રયાસ પાછળ 6 લોકોના નામ જાહેર કર્યા હતા. જતીનની માતાના જણાવ્યા અનુસાર રમણીક રહેવાસી, ભાવેશ રહેવાસી, રોકી રહેવાસી, પરેશ ચોખાવાલા, મેહુલ ચોખાવાલા અને વિક્કી ચોખાવાલા દ્વારા વારંવાર ધમકી આપવામાં આવતી હોવાના લીધે તેમના માનસિક ત્રાસના પગલે જતીન ઝેર પીવા માટે મજબૂર બન્યો હતો. આ ઘટના બાદ પોલીસે 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ પણ નોંધી હતી, પરંતુ પોલીસ ફરિયાદમાં પોલીસે જતીનની માતાએ જે નામ જણાવ્યા હતા તેમાંથી એક નામ પરેશ ચોખાવાલાના નામની બાદબાકી કરી દીધી છે. હવે આ બાદબાકી કેમ કરવામાં આવી તે શંકાસ્પદ બાબત છે અને તેનો જવાબ તો માત્ર પોલીસ જ આપી શકે તેમ છે. ત્યારે આ ઘટનામાં રવિવારે રાત્રે નવો વળાંક આવ્યો હતો. રવિવારે રાત્રે ડીસા શહેરના લાઠી બજાર વિસ્તારમાં પરેશ ચોખાવાલા ઓઇલ ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે. આ ઘટના બન્યા બાદ અચાનક લાગેલી આ આગની ઘટનાએ અનેક તર્ક સર્જ્યા છે. કારણ કે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા 2 દિવસથી દર્શાવવામાં આવતું હતું કે આ શખ્સો દ્વારા નકલી ઘીનો કારોબાર ચાલતો હતો અને જિલ્લાના ફૂડ વિભાગની તો રહેમ દ્રષ્ટિ છે જ અને એટલા જ માટે ફૂડ વિભાગ દ્વારા તો કાર્યવાહી કરાઈ નહીં, પરંતુ રવિવાર રાત્રે આ દુકાનમાં જ આગ લાગી જતાં આ ઘટનાએ મોટો વળાંક લઈ લીધો છે. નકલી ઘીના વેપાર સાથે સંકળાયેલા વેપારીએ નકલી ઘીના પુરાવાઓ એટલે કે અમૂલ અને સાગર બ્રાન્ડના લેબલો અને કાર્ટૂનનો નાશ કરવા માટે આગ લગાડી હોવાની મજબૂત શંકા લોકોમાં સર્જાઈ છે. આ ઘટના બાદ લવ ચોખાવાલાએ આ ઘટનાની ડીસા દક્ષિણ પોલીસ મથકમાં જાણવાજોગ માહિતી પણ આપી છે અને આગમાં અંદાજિત 20,000 થી 25,000 રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે અચાનક લાગેલી આ આગે આ સમગ્ર કાંડમાં અનેક શંકાઓ સર્જી દીધી છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.